नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી ગણેશોત્સવના તહેવારને લઈને અત્યારથી જ મૂર્તિકારો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેર ગણપતિ કલાકાર આશીષ શાંઢે અને તેમની ટીમે ખાસ હૈદરાબાદ શ્રીજીને મૂર્તિ બનાવવા આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદની સરસ્વતી આર્ટ સ્ટુડિયો દ્વારા વડોદરાના ગણપતિ કલાકાર આશીષ શાંઢે અને તેમની ટીમને બાપાની ખાસ મૂર્તિ બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં આશીષ અને તેમના ટીમ દ્વારા આશરે 1.5 મહિનામાં 50 જેટલી વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. હૈદરાબાદ સરસ્વતી આર્ટ્સ દ્વારા દર વર્ષે મુંબઈના મૂર્તિકારોને સંધિ આપવામાં આવે છે અને ક્યાંક અમારું કામ પણ મુંબઈ જેવું છે એવું સમજીને અમને સર્વપ્રથમ એમને કોલ કર્યો અને પૂછ્યું કે અમને પણ દર વર્ષે અમે મુંબઈમાંથી દર વર્ષે મૂર્તિકારોને બોલાવીએ છીએ, શું તમે પણ કરી શકો છો? અને જણાવ્યું અમે કે અમે વડોદરાના છીએ, ગુજરાત તરફથી છે, અને કે અમને તમારું કામ સરસ લાગ્યું અને તમારી સંસ્થા બાપાશ્રી આર્ટ શો અમારા માટે અમારા એક્ઝિબિશન માટે કામ કરી શકશે, અને તે રીતે એવી રીતે સંપર્ક કરીને અમે હૈદરાબાદનું કામ હાથમાં લીધું. અહીંથી કેટલા કલાકારો તમારી સાથે ગયા? મુખ્યત્વે અમારી પાસે સમય પણ ઘણો ઓછો હતો, વડોદરાની સિઝન પણ ચાલુ થઈ ગયેલી અને એનામાં દક્ષેશ ચૌધરી જે મારો સહ કલાકાર છે એને હિંમત બતાવી અને ત્યાંનું કામ હાથ ધરી ત્યાં 30-40 જેટલી સ્પેશિયલ ડિઝાઇનિંગ અલગ અલગ વેરાયટીમાં મૂર્તિઓ બનાવી અને છેવટે હું કલર કરવા ગયો હતો. કેવું લાગે છે તમે આજે વડોદરાનું નામ રોશન કર્યું છે, કેવું ફિલિંગ થઈ રહી છે? વડોદરા તરફે અમને જવું, કારણ કે વડોદરામાં પણ ઘણા એવા મોટા કલાકારો છે, મોટા મૂર્તિકારો છે, જેવા કે અનિકેતભાઈ, ભરતભાઈ અને ઘણા એવા મૂર્તિકારો છે, અને ક્યાંક અમારી ત્યાં પસંદગી થવું એ અમારા માટે બહુ ભાગ્યનું. આશીષ અને તેમની ટીમ એ જણાવ્યું હતું કે આ તેમના માટે પ્રાઉડ મુમેન્ટ છે, કેમ કે મહારાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિ નિર્માણ કરનાર દિગ્ગજ કલાકારો છે, સાથે વડોદરામાં પણ એક ને એક ચડિયાતા કલાકાર છે, પણ હૈદરાબાદ આ સરસ્વતી આર્ટ સ્ટુડિયોએ તેમની ટીમની પસંદગી કરી તે માટે તેઓ ગણપતિ દાદાનો આશીર્વાદ માણે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.